મરબુલી યાત્રા ને કરિયા હસુતે વિદ્યાને યુટ્યુબ ચેનલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે કે મિત્રો ધોરણ 6 વિષય ગણિત લેક્ચર 5 માં આજે આપણે સરવાળા તફાવતનો અંદાજ શોધતા શીખવાનું છે. આગળના લેક્ચરમાં આપણે વિદ્યાર્થી મિત્રો સંખ્યાઓનું આસમ મૂલ્ય શોધતા જે શીખી ગયા છીએ બસ એનો જ આપણે અહીંયા ઉપયોગ કરવાનો છે. હવે આ દાખલો અહીંયા જે આપણે દાખલાની ગણતરી જયારે કરીશું કે સરવાળો બાદબાકી કે ગુણાકાર તો અહીંયા આપણે હવે આસમ મૂલ્યનો ઉપયોગ કરવાનો છે. હવે અહીંયા શું કરવાનું વિદ્યાર્થી મિત્રો કે આપણને જે ક્રિયા કરવાની કીધી છે ગુણાકાર કરવાનો હોય સરવાળો કે બાદબાકી તેનો આપણે ખરેખર સાચો જવાબ નથી મેળવવાનો પણ એ જવાબનો માત્ર અંદાજ મેળવવાનો છે કે એ જે જવાબ છે એ કઈ સંખ્યાની નજીકમાં આવે છે. માત્ર આપણે શું મેળવવાનું છે અંદાજ મેળવવાનો છે. તો અહીંયા એના માટે આપણે શું કરવું પડશે કે સંખ્યાઓનું જે આપણે આસન મૂલ્ય શોધીએ છીએ એ આસન મૂલ્ય કેવું હોવું જરૂરી તો કે પ્રમાણભૂત આસન મૂલ્ય હોવું જરૂરી છે. સંખ્યા અહીંયા આપણને સૂચનામાં એવું કહેવામાં નહીં આવે કે સંખ્યાઓ 100 ના આધારે આસન મૂલ્ય શોધો કે 1000 ના આધારે કે 10 ના આધારે બરાબર. અહીંયા આપણે સંખ્યા જોઈને નક્કી કરવાનું છે કે સંખ્યા કેવી છે એ પ્રમાણેનું આસન મૂલ્ય શોધીએ તો એને પ્રમાણભૂત આસન મૂલ્ય કહેવાય. તો કે પ્રમાણભૂત એટલે આસન મૂલ્ય કેવું તો કે ધારો કે સંખ્યા 1000 વાળી છે અને આપણે એ 1000 ના આધારે જ આસન મૂલ્ય શોધીએ તો એ આસન મૂલ્ય કેવું કહેવાય છે પ્રમાણભૂત આસન મૂલ્ય કહેવાય છે. હવે આપણે આગળ આપણે જ્યારે સંખ્યાઓનું આસન મૂલ્ય શોધતા શીખતા હતા ત્યારે આપણે જોયું હતું કે ઘણી વાર એવું બનતું કે સંખ્યા આપણને 100 વાળી આપેલી હોય બરાબર. સંખ્યા 3 અંકની આપેલી હોય અને ત્યાં સૂચનામાં આપણને એવું કહેવામાં આવે કે સંખ્યાનું 10 ના આધારે આસન મૂલ્ય શોધો. શોધી શકાય છે નથી મળતી હોય શોધી શકાય છે મળે છે પણ ત્યાં એ જે આસન મૂલ્ય મળે છે ખરેખર પ્રમાણભૂત આસન મૂલ્ય નથી. કેમ કે સંખ્યા કેવી છે 100 વાળી છે અને આપણે એનું 10 ના આધારે આસન મૂલ્ય શોધીએ તો એને આપણે પ્રમાણભૂત આસન મૂલ્ય કહી શકાતું નથી. પ્રમાણભૂત ક્યારે બને તો કે સંખ્યા જેવી છે એ પ્રમાણે જોઈને આસન મૂલ્ય શોધવામાં આવે બરાબર. સંખ્યા જેવી છે એ પ્રમાણે જોઈને આસન મૂલ્ય શોધવામાં આવે તો એ આસન મૂલ્યને પ્રમાણભૂત કહેવાય. જેમ કે સંખ્યા 1000 વાળી હોય તો 1000 ના આધારે જ આપણે આસન મૂલ્ય શોધવું પડે તો જ આપણને કે વાસ્તવિક સાચો અંદાજ મળે છે. સંખ્યા 100 વાળી હોય તો 100 ના આધારે 1000 વાળી હોય તો 1000 ના આધારે 10 વાળી હોય તો 10 ના આધારે એ મુજબ આપણે અહીંયા જો આસન મૂલ્ય શોધવામાં આવે તો આપણને પ્રમાણભૂત આસન મૂલ્ય મળે છે. તો આપણે અહીંયા એ રીતે આપણે અંદાજ લગાવવાનો છે કે જે આપણને સરવાળો કીધો હોય બાદબાકી કીધી હોય કે જેનો આપણે અંદાજ લગાવવાનો છે એ જવાબ એનો આપણે સાચો અંદાજ વાસ્તવિક અંદાજ મેળવવાનો છે. જે તે જવાબ જે છે જે તે સરવાળો તફાવત કે ગુણાકાર કઈ સંખ્યાઓની વધુ નજીકમાં મળે છે બરાબર માત્ર એનો આપણે અંદાજ લગાવવાનો છે. તો પેલું અહીંયા આપણે કીધું છે કે સામાન્ય નિયમ વાપરીને અંદાજ લગાવો. માત્ર અહીંયા આપણે અંદાજ લગાવવાનો છે બરાબર. અને કયો સામાન્ય નિયમ વાપરી નિયમ એ સામાન્ય નિયમ એટલે શું કે સંખ્યા જેવી છે સંખ્યામાં જે નિયમ લાગુ પડે છે એ મુજબ કે જો 100 વાળી સંખ્યા હોય તો આપણે 100 ના આધારે જ આસન મૂલ્ય શોધવું પડે. એ નિયમ મુજબ જ આસન મૂલ્ય શોધવું પડે. તો પેલી એક્ઝામ્પલ છે 5673 માઇનસ 436 બરાબર. અહીંયા તમે બે સંખ્યા જોઈ શકો છો કે જેનો આપણે તફાવત એટલે કે બાદબાકી કરવાની છે પણ બાદબાકીનો સાચો જવાબ નહીં માત્ર બાદબાકીના જવાબનો સાચો અંદાજ મેળવવાનો છે. તો અહીંયા આપણે સૌપ્રથમ શું કરવું પડશે કે આપેલી બે જે સંખ્યાઓ જે છે જે તફાવત આપણે શોધવાનો છે એનું આપણે શું શોધવું પડશે આસન મૂલ્ય એનું કામ આ કરવાનું બરાબર. ગુણાકાર હોય સરવાળો કે બાદબાકી એનું કામ એ કરવાનું કે જે તે સંખ્યાઓ છે એનું આપણે પેલા આસન મૂલ્ય શોધી લેવાનું અને એ પણ યોગ્ય નિયમ સામાન્ય નિયમ વાપરીને. હવે અહીંયા તમે જોઈ શકો છો કે સંખ્યા જે છે પહેલી સંખ્યા 5673 એ 1000 વાળી સંખ્યા છે તો અહીંયા આપણે એનું જે આસન મૂલ્ય છે એ 1000 ના આધારે શોધીએ તો જ એ પ્રમાણભૂત કહેવાય છે તો નિયમ લાગુ પડે છે. તો શોધીએ 5673 1000 ના આધારે આસન મૂલ્ય તો કે 5673 હોય સંખ્યા 1000 વાળી છે તો 1000 ના આધારે એનું આસન મૂલ્ય શું થશે તો કે 5673 જે છે એ કઈ બે 1000 વાળી સંખ્યાઓની વચ્ચે આવે છે તો કે 5000 અને 6000 ની વચ્ચે આવશે બરાબર.
મોટી સંખ્યા લેવી પડશે, મોટી સંખ્યા થશે 2000 ને 3000 માંથી 3000. હવે આપણે કરવાનું શું છે તો સરવાળાનો અંદાજ મેળવવાનો છે, તો આ મૂલ્યનો શું કરીશું, સરવાળો 0 ને 0 0, 0 ને 0 0, 0 ને 0 0, 3 ને 3 6, 1 ના 1. તો આ શું મળે છે આપણને, સરવાળાનો અંદાજ. આપણે જે 16000 મળે છે શું છે તો કે બંને સંખ્યાઓના સરવાળાનો અંદાજ છે, બરાબર. ત્યાર પછી છે ગુણાકારનો અંદાજ, કે આપણે સરવાળાને તફાવતનો અંદાજ સૂત્ર શીખી ગયા. હવે એ જ રીતે બસ એ નિયમ મુજબ ગુણાકારનો અંદાજ મેળવવાનો છે. પેલા આપણે જે બે સંખ્યાઓ છે 578 ગુણ્યા 161 જેનો અંદાજ મેળવવાનો છે, બંને સંખ્યાઓ 100 થી લઈ આસન મૂલ્યો. હવે બંને સંખ્યાઓ 100 વાળી છે, તમે જોઈ શકો છો, બરાબર. 578 અને 161, તો બંનેનું આસન મૂલ્ય 100 ના આધારે શોધવું પડશે. પેલા શું મૂલ્ય શોધી લઈએ, બરાબર. તો 578, તો 500 અને 600 ની વચ્ચે આવશે, બરાબર. 578 જે છે 500 અને 600 ની વચ્ચે આવશે. હવે એમાં 78 છે, તો આપણે 78 માટે કઈ સંખ્યા લેશો, મોટી સંખ્યા ને કે નાની સંખ્યા ને? તો નિયમ મુજબ 149 સુધીની સંખ્યા માટે, બરાબર, 101 થી લઈને 149 સુધીની સંખ્યા માટે નાની સંખ્યાને લઈશું, અને 50 થી 99 સુધીની સંખ્યા માટે મોટી સંખ્યા. તો 78, તો 78 માટે કોને લઈશું, મોટી સંખ્યા, એટલે કે 600. ત્યાર પછી ગુણાકાર કરવામાં આવે છે બીજી સંખ્યા 161, એ પણ 100 વાળી છે, તો એનું પણ આપણે આસન મૂલ્ય 100 ના આધારે શોધવું પડશે. 100 ના આધારે આસન મૂલ્ય એનું શું થશે, બરાબર. તો ગુણાકારનો જે અંદાજ મળે છે એ શું મળે, તો કે 1,20,000. પ્રેક્ટિસ કરવાની છે, આવા વધારે એક્ઝામ્પલ તમને વિડીયોના એન્ડમાં હોમવર્ક દ્વારા સેન્ડ કરવામાં આવશે. થેન્ક યુ.